મારું નામ પટેલ રામાભાઈ શંકરભાઈ, ગામ વજાપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાનો રહેવાસી છું. એક એકરની અંદર હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 8-1 વર્ષથી કરી રહ્યો છું, જે ગાય આધારિત છે. એના પહેલો કાળ 2-4 વર્ષ પહેલોની ખરી, પણ એમાં જરૂરિયાત પૂરતું સાણિયું ખાતર આપતા. બાકી અત્યારે પછી આ ખેતી કરવાથી મને બેનિફિટ થયો કે જમીનમાં ફળદ્રુપતા વધવા લાગી ધીરે ધીરે. અને આ કામ પછી જ્યારે આત્માની અંદર હું 2011થી જોડાયો, એમાં 4-5 વર્ષની જે તાલીમો લીધી, એના પછી ખેડૂતોનું માર્ગદર્શિત મને પ્રેરણા પ્રવાસોમાં માર્ગદર્શન મળ્યું અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો. એટલે 16ની અંદર સુભાષ પાલેકરની એક મિટિંગ રધેજા મુકામે જે જોઈન્ટ કરી, એની અંદરથી ખ્યાલ આવ્યો કે જે ખેતી કરવી હોય તો આ પદ્ધતિ અપનાવવામાં આવે. જીવામૃત, ગંજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા, આ બધું રાખવામાં આવે તો આ ખેતીમાં સારું એવું બેનિફિટ થાય. એના પછી એ ખેતી 16થી અપનાવી અને શરૂઆત કરી તો સારો એવો બેનિફિટ થવા લાગ્યો. ત્યારે તમે શું ખેતી કરો છો? અત્યારે મારા ખેતરની અંદર મિશ્ર પાક પદ્ધતિ અપનાવેલી છે, જેમાં પપૈયા છે, ઘઉં છે, ચણા છે, રસકો છે, મૂળા છે, શાકભાજીના પાકો વાવું, જેમ સિઝનમાં જે પાક ઉતરી રહ્યો પૂરો થાય એના પછી નવો પાક વાવતો હોય છે. આ રીતના મિશ્ર પાક પદ્ધતિમાં પપૈયાનું વેચાણ લગભગ મેં 50,000નું કર્યું. એના કરતાં હું ખેડૂતોને 80,000 એટલો તો પપૈયો ફ્રીમાં ખવડાયો. કેમ્પોને એવું મિટિંગોને એવું રાખી ખેડૂતોની મિટિંગ રાખું તો પપૈયોને જ લોણી હાલતો હતો આગળ. એ રીતે હું ખેતી કરું છું અને ખેડૂતોને શીખવાડું છું આ રીતની ખેતી કરવી, એમાં લાભ છે. જેના કારણે ઘણા ખેડૂતો આમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, જેમાં રણશીપુરના છે, કોટના છે, હસનાપુરના છે, માણસા બાજુના કેટલાક ખેડૂતો છે. સો આ તો હું ગાંધીનગર જિલ્લામાં તાલીમો આપી છું. બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા જે શિબિરો થઈ એમાં 100 જગ્યાએ હું આપી આવ્યો છું. ઈશ્વરપુરા છે, બાપુપુરા છે, ખાટાઓબા છે, આવા જગ્યાએ જે હું આપીને આવ્યો છું. એ લોકોએ આ ખેતી અપનાવેલી છે, ઘણા ખેડૂતોએ આનો લાભ લેવા મળ્યા છે. એટલે આ ખેતી કરવી, આ ખેતી કરવાથી ઝીરો બજેટમાં આ કામ થઈ જાય છે. અને આમાં ખાલી મહેનતનું કામ છે અને સૂક્ષ્મજીવો જમીન સૂક્ષ્મજીવોની ખેતી છે, એટલે આ ખેતીમાં બેનિફિટ સારું એવું રહે છે. અત્યાર સુધી તમારા થકી કેટલા ખેડૂતો એવા છે કે જે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે? અમે જે ગામ ગણાયો ને, રણશીપુર છે, કોટ છે, હસનાપુર, ફલું અને વજાપુર, સ્વકાપુરા, આવા ધનપુરા છે, બીજા ગામો પણ મલાવ છે, બિલિયા છે, આ બધા ગામોના ખેડૂતોએ આ ખેતી અપનાવેલી છે. જો આગળ મેં શિબિરો ભરી છું, આત્મા દ્વારા એ ભરાયેલી છે, અને તો આગળ ઘણા ખેડૂતોએ આનો લાભ લીધેલો છે. આમાં વકરાકીય માહિતી તો મને ખ્યાલ નહીં, પણ ઘેર પોતે સારું ખાવાનું ઈચ્છે છે એ ખેડૂતે આ ખેતી અપનાવવા મળ્યા છે, અને પોતે પણ વધુમાં વધુ વ્યાપ વધે એવી મારી ઈચ્છા છે કે લોકો આ રીતે આગળ વધે. વિડીયો પણ જીવામૃત બનાવતો વિડીયો પણ હોય છે, ઘન જીવામૃત બનાવવાના વિડીયો છે, સેન્દ્રિય ખાતર કઈ રીતે બનાવવું ઝડપથી એ પણ વિડીયો હું બનાવું છું, અને મારા સોશિયલ ગ્રુપમાં ખેડૂતો આગળ પહોંચે એવી રીતને હું આગળ આ કામ કરતો રહું છું.